ઘરશાળા સંસ્થા ખાતે નવનિર્મિત બાળ મંદિરનું લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુના હસ્તે કરાયું. ઘરશાળા સંસ્થા દ્વારા નવનિર્મિત સંતોકબેન હરભાઈ ત્રિવેદી બાળ મંદિરના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ સમારોહ પ્રસંગે કથાકાર પૂજ્ય મોરારી બાપુ, ગૌતેશ્વર મહાદેવ મંદિરના પૂજ્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ ધાંધલિયા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બાદ પૂજ્ય મોરારી બાપુના હસ્તે સંતોકબેન હરભાઈ ત્રિવેદી બાળ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંચ ઉપર પધારવા વિનંતી. સૂર્ય કોટિ સમ પ્રભ મોન્ટેસરી પદ્ધતિથી શિક્ષણના પ્રણેતાઓમાંના એક એવા શ્રી હરભાઈ ઉપસ્થિત દરેક અતિથિઓ અને આમંત્રિત મહેમાનોનું અહીંયા ઉપસ્થિતિથી અમે શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. શૈક્ષણિક સંસ્થાઓ સામાન્ય રીતે સારા માર્ક લાવતા વિદ્યાર્થીઓ બહાર પાડવાની જ પ્રવૃત્તિ કરતી હોય છે અને એ જ ટાર્ગેટમાં ચાલતી હોય છે. પણ આ સંસ્થામાં એક એવો અભિગમ રહ્યો છે કે શિક્ષણની સાથે સંસ્કાર કેળવણી અને સારામાં સારા નાગરિકો સમાજને કેમ પૂરા પાડવા, એ બાલમંદિરથી લઈને 12મા ધોરણ સુધી એ ભગીરથ કાર્ય અમારા શિક્ષકો જ કરતા આવ્યા છે. અને એના ભાગરૂપે જ હું તમને કહું, અમારી પાસે આ સંસ્થામાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના કહી શકાય તેવા વૈજ્ઞાનિકો અહીંયા ભણીને પસાર થયા છે. પંકજભાઈ જોશી જેવા અહીંયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો અશોકભાઈ પટેલ જેવા અમને મળ્યા છે. આ ઉપરાંત સામાજિક રીતે કાર્ય કરવાવાળા ઉપરાંત પૂજ્ય સ્વામીજી, મેં એમની પરમિશન લઈને કહું છું કે અમારા વિદ્યાર્થી છે આ સંસ્થામાં 1963-64માં એમણે પણ અહીંયા કંઈક પ્રાપ્ત કર્યું છે અને અત્યારે સમગ્ર સમાજને આપી રહ્યા છે. આ વાતો અમને ખૂબ ગૌરવ છે. એટલે અમે 3-1 વર્ષ પહેલાં વિદ્યાર્થીઓનું એક સંમેલન કર્યું અને જનરલ બધા વિદ્યાર્થીઓ આવ્યા, ગામે ગામથી આવ્યા, ખૂબ બધા વિદ્યાર્થીઓ આવ્યા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભેગા થઈને આનંદ કર્યો.